દીવમાં જ્ઞાનજ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને મહિલા ઉસ્કૂત મંડળ દ્વારા પ્રાંત દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દીવમાં આજથી 5 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરનું ઉદ્ઘાટન દીવ ગાંધીવાડી ખાતે કરી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે દીવ હોટલ એસોસિએશનના પ્રમુખ નસરુદ્દીનભાઈ જીવાણી અને તેમના ધર્મપત્ની આસ્મીનબેન જીવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ યોગ શિબિરમાં ડૉક્ટર રેવિનભાઈ પટેલ, ઉકાભાઈ દૂધતરા, રમેશચંદ્ર રાવલ અને દિનેશ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિર જ્ઞાનજ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ શિબિરમાં ખાસ આરોગ્ય વિશેની માહિતી આપવામાં આવશે, જેમાં આપણા ખોરાક, આપણી રહેણીકરણી, હવા, પાણી વગેરે વિશે માહિતી આપવામાં આવશે. સાથે નેચરોપેથી અને કાયદાઓ અને દવાઓની અસરો આપણા સ્વાસ્થ્ય પર કેવી પડે વગેરે વિશે માહિતી આપવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત નસુરભાઈએ પણ યોગના મહત્વ વિશે માહિતી આપી હતી. રમેશચંદ્ર રાવલે દેવ વિશે તથા દિનેશ ચૌહાણ અને ડૉક્ટર રેવીને આ યોગ શિબિરના 5 દિવસ દરમિયાન શું શું માહિતી આપવામાં આવશે તે વિશે વિસ્તૃતમાં જણાવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. દીવ મુકામે નેત્રપેથ કાર્યક્રમ અંતર્ગત એક શિબિર અનુસંધાને અમે આજે આવ્યા છીએ અને એમાં આરોગ્યલક્ષી બધી માહિતીઓ અમે આપવાના છીએ. આજે આપણું સ્વાસ્થ્ય દિન પ્રતિદિન કથળતું જાય છે અને આપણે બધા દવાઓથી ઘેરાયેલા છીએ અને આમાંથી બહાર નીકળવું જ્યારે અશક્ય છે ત્યારે અમે લોકોને જે સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન આપીએ છીએ એમાં મુખ્ય વાત એ છે કે શરીરમાં આપણે રોગ આવવાના મુખ્ય 3 કારણો છે. આપણું હવા, આપણું પાણી અને આપણો ખોરાક, એમાંથી આપણે રોગો આવે છે અને મટાડવા દવાખાને જઈએ છીએ. તો પહેલાં આપણે હવા એટલે કે યોગ પ્રાણાયામ કરીને આપણો શ્વાસોશ્વાસ સુધારી લઈએ. પાણી જે આપણે આવે છે એના pH અપ કરાવીને પાણી આપણે વરસાદી પાણી પીએ એવો આગ્રહ કરાવીએ છીએ. સાથે સાથે મોટો પાર્ટ જે અમારો છે ભોજનનો, ભોજનમાંથી આપણા બધા રોગો આવે છે. તો ભોજન આપણું પંચતત્વ આધારિત ભોજન વ્યવસ્થા અમે લોકોને આપી છે, કારણ કે આપણું બોડી 5 તત્વનું બનેલું છે. તો 5-5 તત્વ આપણને જે મળવા જોઈએ એ આપણને ભોજનમાંથી મળી શકે છે, એટલા માટે અમે 5 તત્વ આધારિત જે જીવન પદ્ધતિ છે એને આપણે અહીંયા લાઈવ જીવંત જીવવા માટે, સમજવા માટે આ 5 દિવસનો અમે કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે દીવ જેવા પ્રવાસન સ્થળ ઉપર અને એક પર્યટક સ્થળ ઉપર અમે જીવનનો આનંદ પણ અહીં લેશું. બધા મળીને અમે 50 ભાઈ બહેનો અહીંયા ભેગા રહેવાના છીએ અને આનો એક આહલાદક આનંદ અમે લેવાના છીએ. અને આનો ડિટેલ્સ જેને જો કોઈને લેવો હોય, ભાગ લેવો હોય, સમજવું હોય, શીખવું હોય, ઘરમાંથી ક્યારેય દવા અને ડૉક્ટરને દૂર કરવા હોય તો 5 દિવસનો જરૂર ભાગ લે તો એમને પણ લાભ મળશે, દીવના લોકોને પણ આનો ફાયદો મળશે. અમે ગામે ગામ, શહેરે શહેરોમાં, જિલ્લે જિલ્લાઓમાં આવા પ્રોગ્રામો કરતા હોય છે. હેલ્થ અવેરનેસનો અમારો પ્રોગ્રામ છે.